પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 ભાગ 1 પરિચય આ વિડિયોમાં આપણે અભ્યાસ કરીશું ખેત પદ્ધતિઓ એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસિસ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ બેઝિક પ્રેક્ટિસિસ ઓફ ક્રોપ પ્રોડક્શન ભૂમિને તૈયાર કરવી પ્રિપરેશન ઓફ સોઇલ વાવણી સોઇંગ કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું એડિંગ મેન્યુર એન્ડ ફર્ટિલાઇઝર્સ સૌ પ્રથમ આપણે જોઈએ ખેત પદ્ધતિઓ એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસિસ લગભગ 10,000 ઈસવીસન પૂર્વે મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો તે ખોરાક તેમજ રેટનની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરતો હતો તે કાચા ફળ અને શાકભાજી ખાતો હતો અને તેઓએ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરવાનું શરૂ કર્યું ત્યારબાદ ખેતી કરી ડાંગર ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યો આ પ્રકારે ખેતીની શરૂઆત થઈ જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક એટલે કે ક્રોપ કહે છે તમે અહીંયા જોઈ શકો છો કે ખેતર છે અને તેની અંદર કોઈ એક જ પ્રકારનો પાક ઉગાડેલો છે કોઈ એક જ પ્રકારનો છોડ છે જેને આપણે પાક કહીએ છીએ ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય કે ખેતરમાં ઉછેરવામાં આવેલ બધા છોડ ઘઉંના છે અહીંયા ખેતરમાં તમે જોશો કે જેટલા પણ છોડ ઉછેરેલા છે તે બધા જ ઘઉંના છે આથી તેને આપણે પાક કહીશું તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે જેમ કે અનાજ શાકભાજી ફળ જે ઋતુમાં આપણે પાકને ઉગાડીએ છીએ તેના આધારે તેનું વર્ગીકરણ કરી શકીએ છીએ એનો મતલબ એ કે આપણે કઈ ઋતુમાં કયા પ્રકારનો પાક ઉગાડીએ છીએ પાક વાવીએ છીએ તેના આધારે આપણે તેનું વર્ગીકરણ કરી શકીએ છીએ ભારત એક વિશાળ દેશ છે અહીં તાપમાન ભેજ વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે જેમ કે તમે ઉત્તર ભારતમાં જુઓ તો આ વિસ્તાર ઠંડો છે અને જેમ જેમ તમે દક્ષિણ ભારત તરફ આવતા જશો તેમ તેમ ગરમીનું પ્રમાણ વધતું જશે તેના કારણે આ વિશાળ ભારત દેશમાં વિવિધ પ્રકારના છોડ પાક ઉછેરી શકાય છે અને વિવિધ પ્રકારનો પાક ઉગાડી શકાય છે આથી દેશના વિવિધ ભાગો ઉપર વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે વિવિધતા ઉપરાંત મોટાભાગે પાકને બે વર્ગમાં વહેંચી શકાય છે જે આ પ્રમાણે છે પહેલું છે ખરીફ પાક જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે તમે જોઈ શકો છો કે વરસાદની ઋતુમાં આ ખેડૂતો તેમાં પાક ઉગાડી રહ્યા છે રોપી રહ્યા છે તેને આપણે ખરીફ પાક કહીશું ભારતમાં વરસાદની ઋતુ સામાન્યતઃ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે એટલે કે જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી વરસાદ વરસે છે ડાંગર એટલે કે પેડી મકાઈ એટલે કે મેઝ સોયાબીન મગફળી ગ્રાઉન્ડનટ કપાસ કોટન વગેરે ખરીફ પાક છે આ બધા જ તમે આકૃતિમાં જોઈ શકો છો ફોટામાં કે ઘઉં મકાઈ સોયાબીન શેરડી મગફળી અને કપાસ આ બધા જ જે પાક છે એ ખરીફ પાક છે કારણ કે તેને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે
હવે જોઈએ રવિ પાક. શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે, જેનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે. જે પાકને આપણે શિયાળાની ઋતુ દરમિયાન ઉગાવીએ છીએ તેને રવિ પાક કહેવામાં આવે છે, અને તે સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીનો રવિ પાકનો સમયગાળો હોય છે. ઘઉં એટલે કે વીટ, ચણા, ગ્રામ, વટાણા, પીસ, રાઈ, મસ્ટર્ડ અને અળસી લિન્સીડ રવિ પાકના ઉદાહરણ છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ જે બતાવેલા છે ફોટોમાં, આ બધા જ પાક રવિ પાક છે કે જે શિયાળાની ઋતુમાં ઉગાવવામાં આવે છે. તદુપરાંત ઘણા સ્થાને કઠોળ અને શાકભાજી ઉનાળામાં ઉગાવવામાં આવે છે. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ, બેઝિક પ્રેક્ટિસિસ ઓફ ક્રોપ પ્રોડક્શન. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. પાકને ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરવી પડે છે. તમે અહીંયા જોઈ શકો છો કે ખેડૂત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ ખેતરમાં પાક ઉગાવવા માટે કરી રહ્યો છે, જેમાં છે ખેડૂત ખેતરમાં ખેડી રહ્યો છે, મેન્યુરિંગ એટલે કે તેમાં ખાતર નાખવું, બિયારણ નાખવું, પાણી સિંચાઈ આપ કરવું, દવા છાંટવી, લણણી કરવી અને ઉગેલા પાકને સંગ્રહ કરવો. તો આ બધી પ્રવૃત્તિઓ પાકને ઉછેરવા માટે ખેડૂત કરતો હોય છે. તમે જોશો કે આ પ્રવૃત્તિઓ એવા પ્રકારની છે કે જેનો ઉપયોગ માળી અથવા તમે સુશોભનીય વનસ્પતિઓને તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો. આ પ્રવૃત્તિ અથવા કાર્યને ખેત પદ્ધતિઓ કહે છે. પાક ઉત્પાદનની કાર્યપદ્ધતિઓ નીચે મુજબ છે. એક, ભૂમિને તૈયાર કરવી, રોપણી, કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું, સિંચાઈ, નીંદણથી રક્ષણ, લણણી અને સંગ્રહ. તો આ સાત પ્રકારની પદ્ધતિઓ ખેત પદ્ધતિઓ છે. સૌપ્રથમ આપણે જોઈએ ભૂમિને તૈયાર કરવી. પાક ઉછેરતા એટલે કે રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવી તે પહેલું ચરણ છે. માટીને ઉલટાવી અને પોચી બનાવવી તે ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે. આથી મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ઇમેજમાં જોઈ શકો છો કે કેવી રીતે એક બિયારણમાંથી મૂળ નીકળીને જમીનમાં ફેલાઈ રહ્યા છે. જો આ જમીન પોચી ન હોય તો બિયારણમાંથી નીકળતા મૂળ સરળતાથી ફેલાઈ શકે નહીં અને પાક ઉત્પાદનમાં મુશ્કેલી થાય છે. આથી જમીનનું પોચું હોવું તે ખૂબ જ આવશ્યક છે. પોચી માટી શા માટે મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જુઓ કે જો માટી પોચી હોય તો તેની અંદર હવાની અવરજવર સહેલાઈથી થઈ શકે છે, અને હવાની અવરજવર જો સહેલાઈથી થઈ શકે તો તેની સાથે વિવિધ પ્રકારના વાયુઓ પણ માટીના કણોની સાથે ઊંડાઈ સુધી પ્રસરી શકે છે, જેના કારણે વનસ્પતિના મૂળ અને તેમાં મૂળ રોમ હોય છે ત્યાં સુધી હવામાંના વાયુઓ પહોંચી શકે છે, અને મૂળરોમમાંથી ઓક્સિજન વાયુ વનસ્પતિ ગ્રહણ કરી શકે છે. તમે અહીંયા જોઈ શકો છો કે મૂળમાંથી આવા પાતળા મૂળ રોમ એટલે કે રૂટ હેર નીકળે છે, અને અહીંયા ઓક્સિજન વાયુ હોય છે જે સરળતાથી મૂળ રોમ દ્વારા વનસ્પતિના મૂળ દ્વારા શોષણ થઈ શકે છે. તો આ કારણે માટી પોચી હોય તો વનસ્પતિને શ્વસનની ક્રિયામાં સરળતા રહે છે. અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે માટીમાં ખનીજ,
पाणी, वायु तथा केटलाक सजीवो जोवा मळे छे। आ बधी वस्तु आपणने माटीनी अंदर जोवा मळे छे। ते उपरांत मृत वनस्पति, मृत प्राणीओ पण जमीन में जोवा मळता सजीवो द्वारा विघटन पामे छे। जेम के तमे अहींया जोई शको छो के वनस्पति अने प्राणीओ ज्यारे मृत्यु पामे छे त्यारे धीरे 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 तेमना शरीरनुं कोहवाण थाय छे अने तेमनुं शरीर धीरे धीरे विघटित थईने माटीमां रूपांतरण थाय छे। तो आ तेमां माटीनी अंदर हाजर केटलाक सजीवोना द्वारा तेमनुं शरीर विघटित थाय छे, कोहवाय छे अने छेल्ले ते माटीमां भळी जाय छे। आ रीते मृतदेहमां जोवा मळता केटलाक पोषक तत्वो जमीनमां भळी जाय छे। मृतदेहनी अंदर जे खनिजो, जे पोषक तत्वो हाजर हशे ते पण माटी बनीने माटीमां भळी जशे। अने आ माटीमां आ बधा ज पोषक तत्वो हाजर होय छे जे छोड़ना विकासमां उपयोगी थाय छे। आ पोषक द्रव्यो वनस्पति द्वारा शोषण पामे छे। कारण के ऊपरनी सपाटी परनी केटलीक सेंटीमीटर सुधीनी भूमि वनस्पतिनी वृद्धि में सहाय करे छे। तमे जोई शको छो के वनस्पतिनी वृद्धि माटे वनस्पति जमीननी सपाटीनी केटलाक सेंटीमीटर सुधीनी जमीन फळद्रुप होय ते त्याज वनस्पति ने जरूरी बधाज प्रकारना पोषक तत्वों हाजर होय छे अने जे वनस्पति ने तेना वृद्धि विकास में मददरूप थाय छे। माटी ने उलटावाथी अने पोची करवाथी पोषक तत्वों युक्त भूमि उपरनी तरफ आवी जाय छे अने वनस्पति आ पोषक पदार्थों उपयोग करी सके छे। तमे जोई शको छो कि आ भूमि छे अने तेनी सपाटीनी थोड़ाक सेंटीमीटर सुधीनी जमीन में खूब ज प्रमाणमां पोषक तत्ववाड़ी जमीन छे। जो आ जमीन ने खेड़वामां आवे तो नीचे रहेली पोषक तत्ववाड़ी माटी ऊपर आवी जाय छे अने पाकने ज्यारे रोपवामां आवे छे त्यारे तेने पूरता प्रमाणमां पोषक तत्वो मळी रहे छे। એટલા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી પાક રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે। માટીને ઉપર નીચે અને પોચી કરવાની આ ક્રિયાને ખેડાણ એટલે કે ટીલિંગ અથવા તો પ્લાવિંગ કહે છે। માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે। તમે જોઈ શકો છો કે અહીંયા ટ્રેક્ટર દ્વારા અને હળ દ્વારા પણ જમીનનું ખેડાણ કરવામાં આવે છે। ખેડાણ હળ ચલાવીને કરવામાં આવે છે। હળ લાકડાનું અથવા લોખંડનું બનેલું હોય છે। તમે અહીંયા જોઈ શકો છો કે આ હળ છે એ લાકડાનું છે અને આ જે હળ છે એ લોખંડનું બનેલું છે। જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી આપવાની જરૂર પડી શકે છે। તમે જોઈ શકો છો કે આ જે માટી છે તે ખૂબ જ સૂકી છે અને સૂકી હોવાના કારણે તે ખૂબ જ કઠણ છે। જો આવી કઠણ માટીને ઉપર ખેડાણ કરવામાં આવે તો તે ખૂબ જ મહેનત માગી લે તેવું કામ હોય છે। આથી ખેડાણ કરતી વખતે તે પહેલાં આવી સૂકી જમીનને પાણી આપવાથી તે જમીન પોચી થાય છે અને ખેડાણમાં સરળતા રહે છે। ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ભાગ પણ હોઈ શકે છે જેને ઢેફા એટલે કે ક્રમ્સ કહે છે। તમે જોઈ શકો છો કે જ્યારે આ રીતે જમીનને ખેડવામાં આવે છે ત્યારે માટીના મોટા મોટા ઢેફા પણ છૂટા પડે છે જેને આપણે ક્રમ્સ અથવા તો ઢેફા કહીએ છીએ। તેને એક પાટિયાની મદદથી તોડવા આવશ્યક હોય છે। વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરવું આવશ્યક હોય છે। આ કાર્ય
समार एटले के लेवर द्वारा करवामां आवे छे। तमे जोई शको छो कि ज्यारे माटी ने खेड़वामां आवे छे त्यारे आ रीते मोटा टीफा छूटा पड़े छे। परंतु आवी जमीन में पाक ने उगाड़ी शकाय नहीं, तेथी तेने समारनो उपयोग करीने समथळ करवामां आवे छे। त्यारबाद तेमां पाक ने उगाड़वामां आवे छे। केटलीक वखत जमीन ने खेड़ता पहला कुदरती खातर एटले के मेन्यूर पण उमेरवामां आवे छे, जेनाथी भूमि में कुदरती खातरनु सम्मिश्रण व्यवस्थित थई शके छे। जमीन में बीज रोपता पहला जमीन ने पाणी आपवामां आवे छे। विद्यार्थी मित्रों, જ્યારે આપણે જમીનમાં કુદરતી ખાતર નાખીએ છીએ ત્યારબાદ તેને આપણે ખેડીએ છીએ, આમ કરવાનું કારણ એ છે કે કુદરતી ખાતર જમીનની માટીમાં સારી રીતે ભળી જાય, આથી જ ખેડાણ કરતાં પહેલાં તેના ઉપર કુદરતી ખાતર નાખવામાં આવે છે અને બીજને રોપતા પહેલાં માટીમાં પાણી નાખવામાં આવે છે। ખેતીના ઓજારો એગ્રીકલ્ચરલ ઇમ્પ્લિમેન્ટ્સ, સારા ઉત્પાદન માટે બીજ રોપતા પહેલાં માટીના અત્યંત નાના ટુકડા કરવા આવશ્યક છે। તમે જોઈ શકો છો કે જ્યારે બીજ રોપવામાં આવે છે તેના પહેલાં માટીના આવા અત્યંત નાના ટુકડા હોવા ખૂબ જ આવશ્યક છે। હળ, ખરપિયો અને કલ્ટિવેટર, જેને આપણે દાંતી કહીએ છીએ, આ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા ઓજાર છે। હવે આપણે જોઈએ હળ। પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ જમીનની ખેડ, ખાતર ભેળવવા માટે, નીંદણના નિકાલ માટે તેમજ માટીને ખોદવા માટે કરવામાં આવતો હતો। આ બધા કામ માટે હળનો ઉપયોગ કરવામાં આવતો હતો। આ ઓજાર લાકડાનું બનેલ હોય છે, જેમાં બળદની જોડ અથવા અન્ય પ્રાણીઓ જેમ કે ઘોડા, ઊંટ વગેરેની સહાયતાથી ખેંચવામાં આવે છે। તમે અહીંયા જોઈ શકો છો કે જે હળ છે એ વિવિધ પ્રકારના પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે, જેમ કે બળદ, ઊંટ, ઘોડા અને કેટલાક અન્ય પ્રાણીઓનો ઉપયોગ હળ ખેંચવા માટે કરવામાં આવે છે। તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે, તેને ફાલ એટલે કે પ્લાવ શેર કહે છે। તમે અહીંયા જોઈ શકો છો કે આ હળ છે અને તેમાં લોખંડની પટ્ટી આવેલી હોય છે, જે ખૂબ જ મજબૂત હોય છે, જેને ફાલ કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં આપણે પ્લાવ શેર કહીએ છીએ। હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે, જેને હળ શાફ્ટ એટલે કે પ્લાવ શાફ્ટ કહેવામાં આવે છે। તમે જોઈ શકો છો કે આખું હળ છે અને તેમાં આ વચ્ચે જે લાંબો લાકડાનો બનેલો ભાગ છે, જે આપણું પ્લાવ શાફ્ટ એટલે કે હળ શાફ્ટ છે। તેના એક છેડા પર હેન્ડલ હોય છે તથા બીજો છેડો મોટી ધરી જેવા ભાગ એટલે કે જોત સાથે જોડાયેલો હોય છે। હળનો એક ભાગ જે છે એક હેન્ડલ છે, જેને આપણે બીમ કહીએ છીએ, હેન્ડલ, અને બીજો ભાગ છે તે બીમ છે। અહીં બીમ ઉપર પ્રાણીઓને જોડવામાં આવે છે અને હેન્ડલ દ્વારા તેને ધક્કો મારવામાં આવે છે। જોતને એટલે કે બીમને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે। તમે જોઈ શકો છો કે આ હેન્ડલ છે અને આ બીમ છે, તેને બળદના ગરદન ઉપર રાખવામાં આવે છે। એક જોડ બળદ અને એક માણસ તેને સરળતાથી ચલાવી શકે છે। હળને ચલાવવા માટે
एक जोड़ बड़द बड़द अने एक मानस नी जरूर पड़े छे। आजकाल लोखंडना हळ झड़पथी लाकड़ाना हळनी जग्या लई रह्या छे। तमे जोई शको छो कि आ लोखंडनुं हळ छे अने आ जे छे लाकड़ानुं हळ छे। पहेलाना समयमां लाकड़ानो हळनो उपयोग करवामां आवतो हतो। हवे धीमे धीमे लाकड़ाना हळमांथी लोखंडना हळ तरफ लोको जई रह्या छे। હવે જોઈએ ખરપિયો, જેને અંગ્રેજીમાં હો કહે છે। આ એક સરળ ઓજાર છે જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે। તેમાં લોખંડ કે લાકડાનો લાંબો ડંડો આવેલો હોય છે। તમે જોઈ શકો છો કે આ ખરપિયો છે અને તેમાં આ લોખંડનો લાંબો ડંડો આવેલો છે, જેને ધરી કે સળિયો કહેવામાં આવે છે। એક મજબૂત પોડી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલ હોય છે, જેને બ્લેડની માફક કામ કરે છે। તમે જોઈ શકો છો કે અહીંયા વળેલી પ્લેટ છે જે બ્લેડની માફક કામ કરે છે। તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે। આ જે બીમનો ભાગ છે અહીં પ્રાણીને જોડવામાં આવે છે અને તેમના દ્વારા આ ખરપિયાને ખેંચવામાં આવે છે। આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી, જેને આપણે કલ્ટિવેટર કહીએ છીએ, તેના વડે કરવામાં આવે છે। કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે। તમે જોઈ શકો છો કે ખેડ કરવા માટે દાંતીનો ઉપયોગ થાય છે અને આ દાંતીને ચલાવવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી શ્રમ અને સમય બંનેનો બચાવ થાય છે। હવે આપણે જોઈએ વાવણી, જેને આપણે અંગ્રેજીમાં શોઈંગ કહીએ છીએ। વાવણી વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે। આ એક ખૂબ જ અગત્યનો તબક્કો છે। વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે। સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે। ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે। આપણે સારી ઉપજ મેળવવી હોય તો બીજ પણ સારા જ પસંદ કરવા પડે। હવે જોઈએ વાવણીઓ, જેને અંગ્રેજીમાં સીડ ડ્રિલ કહે છે। આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ એટલે કે સીડ ડ્રિલનો ઉપયોગ થાય છે। તેના દ્વારા બીજમાં સમાન અંતરે તેમજ ઊંડાઈ બની રહે છે। આ વાવણીઓ છે જેને આપણે સીડ ડ્રિલ કહેવામાં આવે છે। સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે। તમે જોઈ શકો છો કે આ માટીની સપાટી છે જમીનની અને ત્યાં આ બીજ પડેલું છે। જો આ બીજ માટીથી પૂરેપૂરો ઢંકાયેલો ન હોય તો કેટલાક પક્ષીઓ દ્વારા તેનો નાશ કરવામાં આવે છે, જેથી પાક ઉત્પાદન સારું મળતું નથી। એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે। જો બીજ સારી રીતે માટીથી ઢંકાયેલા હશે તો તેને પક્ષીઓ ચેરી શકશે નહીં। સીડ ડ્રિલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે। બે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે
બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વાવણી કરીએ છીએ ત્યારે બે છોડની વચ્ચે યોગ્ય અંતર જળવાવું જોઈએ, અન્યથા સારું ઉત્પાદન મળતું નથી. એનાથી છોડને સૂર્યનો પ્રકાશ, પોષક તત્વો તેમજ માટી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અત્યંત ગીચપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પાક ઉગાડીએ છીએ તો ક્યારેક એવું બને કે ઘણા બધા છોડ એક સાથે છે, તો તેને વચ્ચેથી કેટલાક છોડને ઉખેડવા પણ જરૂરી છે, જેથી બે છોડ વચ્ચેનું અંતર યોગ્ય રીતે જળવાઈ રહે. હવે જોઈએ કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું, એડિંગ મેન્યુર એન્ડ ફર્ટિલાઇઝર્સ. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થો માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર એટલે કે મેન્યુર અને કૃત્રિમ ખાતર એટલે કે ફર્ટિલાઇઝર્સ કહે છે. આ કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર બંને વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે તેમજ વનસ્પતિને જરૂરી પોષક તત્વો પૂરા પાડવા માટે આપણે જમીનમાં નાખીએ છીએ. ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે. તમે અહીંયા જોઈ શકો છો કે જે પણ વનસ્પતિ ઉગે છે તેને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો જમીન દ્વારા પૂરા પાડવામાં આવે છે. કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉમેરે છે. ખેતર ક્યારેય ખાલી છોડતા નથી. કલ્પના કરો કે પોષક દ્રવ્યનું શું થાય છે. વિદ્યાર્થી મિત્રો, એક જ ખેતરમાં સતત પાક ઉગાડવામાં આવે તો વનસ્પતિ દ્વારા જમીનમાં રહેલા પોષક તત્વોનું સતત શોષણ થવાથી જમીનમાં પોષક તત્વોની ઉણપ પેદા થાય છે. સતત પાકને ઉગાડવાથી માટીમાં કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. આ ક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. વનસ્પતિ દ્વારા પોષક તત્વોનું માટીમાંથી શોષણ થાય છે અને માટીમાં પોષક તત્વોની કમી સર્જાય છે. આ કમીને પૂરી કરવા માટે ખેડૂત વનસ્પતિમાં જમીનમાં ખાતર ઉમેરે છે. કુદરતી ખાતર એક કાર્બનિક જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે. વિદ્યાર્થી મિત્રો, આ કુદરતી ખાતર બનાવવા માટેની પ્રક્રિયા છે કે એક ખાડામાં વનસ્પતિ અથવા તો પ્રાણીઓના નકામા પદાર્થોને ભેગા કરવામાં આવે છે અને તેને ખુલ્લા મૂકીને સડવા દેવામાં આવે છે. વિઘટન કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. વનસ્પતિ અને પ્રાણીઓના નકામા પદાર્થો છે તેનું કોહવાણ થાય છે અને આ કોહવાણ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે જે આ પદાર્થોનું વિઘટન કરે છે. વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ વિઘટિત પદાર્થ છે અને આ પદાર્થને આપણે કુદરતી ખાતરના સ્વરૂપમાં ઉપયોગમાં લઈએ છીએ. હવે કરીએ પ્રવૃત્તિ 1.1.2. મગ અથવા ચણાના દાણાને લઈ તેને અંકુરિત કરો. તેમાંથી એક જ સરખા પ્રાંકુરને પસંદ કરો. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ચણાના દાણા લીધા છે
અને તેને અંકુરિત કરેલા છે. હવે અંકુરિત કરેલા દાણામાંથી આપણે ત્રણ સરખા પાત્રમાં દાણા લેવાના છે અને ત્રણ પાત્રોને પાત્ર એ, બી અને સી નામ આપવાનું છે. પાત્ર એમાં આપણે માટી અને છાણિયું ખાતર ઉમેરવાનું છે. ત્યારબાદ પાત્ર બીમાં માટી અને યુરિયા ખાતર ઉમેરવાનું છે અને પાત્ર સીમાં આપણે ફક્ત માટી જ ઉમેરવાની છે. હવે ત્રણેય ગ્લાસમાં સમાન માત્રામાં પાણી ઉમેરીને પ્રાંકુરને રોપી દો અને તેને સુરક્ષિત સ્થાન પર મૂકી દો. 7-10 દિવસ પછી તેની વૃદ્ધિનો અભ્યાસ કરો. હવે આ ત્રણેય પાત્રોમાં યોગ્ય પ્રમાણમાં પાણી ઉમેરવાનું છે આપણે અને તેમને સુરક્ષિત સ્થાને 7-10 દિવસ સુધી રાખવાનું છે અને ત્યારબાદ તેની વૃદ્ધિનો અભ્યાસ કરવાનો છે. સાત થી દસ દિવસ પછી જ્યારે આપણે અવલોકન કરીશું ત્યારે આપણને જોવા મળશે કે પાત્ર બીના છોડની વૃદ્ધિ સૌથી વધારે થયેલી જોવા મળે છે. ત્યારબાદ પાત્ર એના છોડની વૃદ્ધિ અને ત્યારબાદ પાત્ર સીના છોડની વૃદ્ધિ સૌથી ઓછી છે. એનો મતલબ એ કે પાત્ર બી કે જેની અંદર આપણે માટી અને યુરિયા ખાતર નાખેલું હતું તેમાં પાકની વૃદ્ધિ વધારે જણાય છે. ત્યારબાદ પાત્ર એ કે જેમાં આપણે માટી અને છાણિયું ખાતર નાખેલું હતું તેમાં વૃદ્ધિ પાત્ર બી કરતાં થોડી ઓછી જોવા મળે છે અને પાત્ર સી કે જેમાં ફક્ત આપણે માટી જ નાખી હતી તેમાં સૌથી ઓછી વૃદ્ધિ જોવા મળે છે. આના ઉપરથી આપણે નિર્ણય લઈ શકીએ છીએ કે પાકની વૃદ્ધિ માટે કુદરતી ખાતર તથા કૃત્રિમ ખાતર જરૂરી છે. કુદરતી અથવા કૃત્રિમ ખાતર ઉમેરવાથી પાકની વૃદ્ધિ ખૂબ જ ઝડપી થાય છે અને વધુ પ્રમાણમાં મળે છે. કૃત્રિમ ખાતર એવા રાસાયણિક પદાર્થ છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો જેમ કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપરફોસ્ફેટ, પોટાશ અને NPK, જેને આપણે કહીએ છીએ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, આ બધા કૃત્રિમ ખાતર છે. કૃત્રિમ ખાતરના ઉપયોગથી ખેડૂતને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે. પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. વધારે પડતું કૃત્રિમ ખાતર ઉમેરવામાં આવે તો જમીન પહેલાં જેવી ફળદ્રુપ રહેતી નથી. તે જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આ ખેતર છે અને ખેતરમાં કૃત્રિમ ખાતર નાખવામાં આવેલું છે. જ્યારે વરસાદ કે પાણીના કારણે આ ખેતરનું માટીનું ધોવાણ થાય છે તો તેની સાથે સાથે વધારે પ્રમાણમાં નાખેલો કૃત્રિમ ખાતર પાણી સાથે વહીને તેની આસપાસ રહેલા જળસ્ત્રોતોમાં ભળી જાય છે અને તેના કારણે આવા જળસ્ત્રોતોમાં રહેતા જીવસૃષ્ટિના સજીવોને નુકસાન થાય છે અને તેથી જ વધારે પડતો કૃત્રિમ ખાતર એ જળ પ્રદૂષણ પેદા કરે છે. એટલે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. અથવા બે વખત પાક લો તેની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી કંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ.
કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ સંગ્રહ શક્તિમાં જળ સંગ્રહ શક્તિમાં વધારો થાય છે. તેનાથી જ જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય છે. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટેની અન્ય એક રીત છે પાકની ફેરબદલી. તેમાં એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પ્રકારના પાકનો વારાફરતી ઉછેર કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ કોઈ એક પ્રકારનો પાક છે. આ પાકની સિઝન પૂરી થયા પછી આ જમીન ઉપર અહીંયા રોપેલો પાક રોપવામાં આવે છે, અને અહીંયા જે પાક રોપ્યો હતો તે આવતી સિઝનમાં આ જમીનમાં રોપવામાં આવે છે, અને આ જમીનમાં રોપેલો પાક આવતી સિઝનમાં આ જમીન ઉપર રોપવામાં આવે છે. આમ પાકની ફેરબદલી થયા કરે છે, જેના કારણે જમીનમાં કોઈ ચોક્કસ પ્રકારના પોષક તત્વોની ઉણપ સર્જાતી નથી. આમ થવાનું એ કારણ છે કે જો કોઈ એક જ પ્રકારનો પાક કોઈ ચોક્કસ જમીનમાં વારંવાર લેવામાં આવે તો જે તે પાક દ્વારા ઉપયોગમાં લેવાતા પોષક તત્વોની કમી તે જમીનમાં ઉત્પન્ન થાય છે. જો તે જમીનમાં દરેક સિઝનમાં અલગ અલગ પ્રકારના પાક ઉછેરવામાં આવે તો અલગ અલગ પાક ઉગવાના કારણે તે પાક દ્વારા ઉપયોગમાં લેવાતો પોષક તત્વ એ સતત જમીનમાંથી શોષણ પામતો નથી. કારણ કે આ સિઝનમાં જે પાક ઉગાવવામાં આવ્યો છે તેણે જે પોષક તત્વો ગ્રહણ કર્યા છે એ પોષક તત્વો હવે આવતી સિઝનમાં આનો આ પાક ન ઉગાડવાના કારણે જમીનમાંથી શોષાઈ શકતા નથી, અને તેથી જ જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. પહેલાં ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા સિમ્બી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકામાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ જોઈ શકો છો કે આ એક સિમ્બી કુળની વનસ્પતિ છે અને તેનું આ મૂળ છે, અને મૂળની ઉપર તમે અહીંયા કેટલીક ગાંઠો જોઈ શકો છો. આ ગાંઠોની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેલા હોય છે. તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. વિદ્યાર્થી મિત્રો, મૂળની મૂળ ગંડિકામાં રહેલા આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હવામાંના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે, જે વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. હવે જોઈએ કુદરતી અને કૃત્રિમ ખાતરનો તફાવત. કૃત્રિમ ખાતર એક અકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ, માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના વિઘટનથી થાય છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે. કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય છે. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થો, જેને આપણે હ્યુમસ કહીએ છીએ, તે પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે. કુદરતી ખાતરના ફાયદા. જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે, જેના મુખ્ય કારણો આ મુજબ છે.
તેનાથી જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો થાય છે. તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. તે જમીનના બંધારણમાં સુધારો કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શું શીખ્યા તે જોઈએ. એક, ખેત પદ્ધતિઓ, પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ, ભૂમિને તૈયાર કરવી, વાવણી, કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો અભ્યાસક્રમ આપણે ભાગ 2માં જોઈશું. ત્યાં સુધી નમસ્કાર, આભાર.